મિત્રો, આજના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકનો પાઠ નંબર 24 શરત પાઠના પેરેગ્રાફનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે શરત પાઠના લેખક એન્ટો ચેખોવનો પરિચય તેમજ વાર્તાનો ટૂંકમાં સાર સમજ્યા હતા. રશિયન વાર્તાકાર એન્ટો ચેખોવે ધ બેટ વાર્તા સંગ્રહ, જેનો અનુવાદ ડૉક્ટર રમેશ ઓઝાએ કર્યો છે. તો આજના લેક્ચરમાં આપણે વાર્તાના પેરેગ્રાફનો અભ્યાસ કરીએ. તો જોઈએ, પાનખર ઋતુની એક અતિશય ઠંડી રાત હતી. વૃદ્ધ બેંક માલિક યાદ કરતો હતો કે આજથી 15 વર્ષ પહેલાં આવી જ એક ઠંડી રાત હતી, જ્યારે એણે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી. એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવી હાજર હતા. એ વખતે હાજર રહેલા મહેમાનોએ ભાત ભાતની મજાની વાતો કરી હતી. કાયદાની વાતો નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળી હતી. મોટાભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી હતી. એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદંડની સજા એક પ્રકારની જૂની, પુરાણી અને અનૈતિક સજા છે. એક મહેમાને તો કહ્યું, મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી એટલે કે રાક્ષસી સજા કહેવાય. કેટલાક મહેમાનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે દેહાંત દંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પાનખર ઋતુની એક અતિશય ઠંડી રાત હતી. વર્ષો પહેલાં વૃદ્ધ બેંક માલિક યાદ કરતો હતો કે આજથી 15 વર્ષ પહેલાંની વાત યાદ કરે છે કે જ્યારે આવી જ એક ઠંડી રાત્રિ હતી. એ સમયે બેંક માલિકે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી. એ મિજબાનીમાં કેટકેટલા પ્રખર બુદ્ધિજીવીઓ હાજર હતા. તે વખતે હાજર રહેલા મહેમાનોએ ભાત ભાતની મજાની સુંદર વાતો કરી હતી. એમાંથી વાત વાતમાં કાયદાની વાત નીકળી અને કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળી હતી. મોટાભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી. એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે મૃત્યુદંડની સજા એક પ્રકારની જૂની, પુરાણી અને અનૈતિક સજા છે. એક મહેમાને તો કહ્યું કે મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી સજા કહેવાય. એમાંના કેટલાક મહેમાનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે દેહાંત દંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. બીજો પેરેગ્રાફ જોઈએ. હું તમારી સાથે સંમત નથી થતો, યજમાન બેન્કરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. મને એવું લાગે છે કે અન્ય સજાઓ કરતાં દેહાંત દંડની સજા વધારે સારી છે. જન્મટીપ કરતાં મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે. દેહાંત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. વિદ્યાર્થી મિત્રો, બીજા પેરેગ્રાફમાં જોયું કે યજમાન બેન્કર મહેમાનોના અભિપ્રાય સાથે સંમત થતા નથી. બેન્કરને એવું લાગે છે કે અન્ય સજાઓ કરતાં દેહાંત દંડની સજા વધારે સારી છે. જન્મટીપ કરતાં મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે. દેહાંત દંડ માણસને ત્યારે ને ત્યારે ખતમ કરે છે, જ્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. ત્રીજો પેરેગ્રાફ. આ મિજબાનીમાં આમંત્રિત મહેમાનોમાં આશરે 25-26 વર્ષનો એક યુવાન વકીલ પણ હતો. ઉપસ્થિત બધા જ મહેમાનોમાં એ સૌથી નાની ઉંમરનો હતો. એ યુવાન વકીલનો અભિપ્રાય માગવામાં આવ્યો ત્યારે એણે કહ્યું, બંને પ્રકારની સજાઓ અનૈતિક છે, પરંતુ મારે જો દેહાંત દંડ અને જન્મટીપ એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું જન્મટીપ વધુ પસંદ કરું. બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું એ વધારે સારું છે, વધુ સારું છે. વિદ્યાર્થી મિત્રો, એક 25-26 વર્ષનો યુવાન વકીલ આ બધા મહેમાનોની સાથે ત્યાં ઉપસ્થિત હતો અને જેટલા જેટલા મહેમાનો હતા તેમાંથી આ વકીલ નાની ઉંમરનો હતો અને એનો અભિપ્રાય માગવામાં આવ્યો ત્યારે વકીલે કહ્યું કે બંને પ્રકારની સજાઓ તો અનૈતિક છે જ, પરંતુ જો મને પસંદગી કરવાનું કહેવામાં આવે તો
હું જન્મ ટીપ વધારે પસંદ કરું, કારણ કે બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું એ મારા માટે વધારે મને સારું લાગે છે. ચોથો પેરેગ્રાફ, એ વખતે મોટાભાગના હાજર રહેનારાઓ પૈકી બેંક માલિક સૌથી વધુ યુવાન અને વળી વધુ પૈસાદાર હતો. વકીલની વાત સાંભળી એ ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો, એ સાચું નથી. તમે જો 5 વર્ષ પણ એકાંતમાં જેલવાસ ભોગવી શકો તેમ માનતા હો તો હું 20 લાખ એટલે કે 2 મિલિયનની શરત મારવા તૈયાર છું. એકાંતના જેલવાસ કરતાં ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક લાગે છે. વિદ્યાર્થી મિત્રો, જેની ઘરે જે મિજબાની ગોઠવેલી હતી, ભવ્ય મિજબાની, એ બેંક માલિક સૌથી વધારે પૈસાદાર હતો. વકીલની વાત સાંભળી અને એકદમ ગુસ્સે થઈ ગયો અને એ બોલ્યો, એ સાચું નથી. તમે જો 5 વર્ષ પણ એકાંતમાં જેલવાસ ભોગવી શકો તેમ હો એવું માનતા હો તો હું 20 લાખ એટલે કે 2 મિલિયનની શરત મારવા તૈયાર છું. એકાંતમાં જેલવાસ કરતાં ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક છે. તમે ખરેખર સમજીને આ કહી રહ્યા છો? યુવાન વકીલ બોલ્યો. પાંચમો પેરેગ્રાફ, મને શરત મંજૂર છે. હું 5 વર્ષ નહીં પણ 15 વર્ષની સજા ભોગવીશ. વિદ્યાર્થી મિત્રો, યુવાન વકીલ શરત ભોગવવા માટે તૈયાર થયો. 5ને બદલે હવે 15 વર્ષ સુધી સજા ભોગવશે. 15 વર્ષ? છઠ્ઠો પેરેગ્રાફ, બેંક માલિક બોલ્યો, ખરે સજ્જન, હું 20 લાખ એટલે કે 2 મિલિયનનું જોખમ ઉઠાવવા તૈયાર છું. કબૂલ, તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. વકીલે કહ્યું. એ સાંભળીને બેંક માલિકે કહ્યું, અરે યુવાન, તું છેલ્લો નિર્ણય લે તે પહેલાં 2 વાર વિચાર કરી લે. મારે મન તો 20 લાખની કંઈ વિસાત નથી, વિસાત એટલે કે કિંમત નથી, પણ તારે માટે તો જિંદગીના 15 વર્ષ ઉત્તમોત્તમ વર્ષ ગુમાવવા પડશે. શ્રેષ્ઠ વર્ષ તારે ગુમાવવા પડશે. તારા જેવા અવિચારી યુવાન બહુ ઓછા હોય છે. એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતાં સ્વયં સ્વીકૃત સ્વૈચ્છિક સજા વધારે કઠોર લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે યુવાન વકીલ આજે શરતનું પાલન કરવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે બેંક માલિક એને 2 વાર આ નિર્ણય લેતા પહેલાં વિચારી લેવા માટે કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે શરત વાર્તાના 1 થી 7 પેરેગ્રાફનો અભ્યાસ કર્યો. આવતા લેક્ચરમાં આપણે વાર્તાનો આગળ અભ્યાસ કરીશું. આજના લેક્ચરમાંથી તમારે 4 માર્કનો એક પ્રશ્ન નોટમાં લખી અને પાકો કરવાનો રહેશે. પ્રશ્ન છે, મિજબાનીનું વર્ણન તમારા શબ્દોમાં કરો. આ પ્રશ્ન તમારે કોષ્ટક સાથે નોટમાં લખી અને પાકો કરવાનો છે. આભાર.